વાદ વરસાદની આજે ગુજરાતમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, આણંદ, તાપી, બનાસકાંઠા, વડોદરા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. तो साबरकांठा ने अरवली में आज येलो एलर्ट एटले उत्तर मध्य गुजरात में येलो एलर्ट है. सौराष्ट्र में ऑरेंज एलर्ट, बीजी तरफ दक्षिण गुजरात में रेड एलर्ट आपवामां आव्युं छे. अमरेली, भावनगर, सूरत, नवसारी, डांग में ऑरेंज एलर्ट, जूनागढ़, गीर सोमनाथ, बोटाद और सुरेन्द्रनगर में येलो एलर्ट आपवामां आव्युं. वलसाड, दमण, दादरानगर हवेली में रेड एलर्ट आपवामां आव्युं छे. तो जे रीते राज्यमां अलग अलग जग्या पर वरसाद वरस्यो छे, क्या केवी स्थिति तेना पर बात करिए. सौथी पहला तो जे रीते पाणी भरा छे अलग अलग जग्या पर, नक्शाथी समजवानो प्रयत्न करे के ओरेन्ज एलर्ट क्या आपवामां आव्युं छे, एनी साथे साथे येलो एलर्ट क्या आपवामां आव्युं छे, कई जग्या पर सामान्य वरसाद वरसी शके छे. सौथी पहला बात करिए ओरेन्ज एलर्ट नी. अमरेली, भावनगर, सूरत, नवसारी, डांग, સૌરાષ્ટ્રના બે જિલ્લા, દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા, કુલ પાંચ એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમરેલીની વાત કરીએ તો ત્યાં બોટાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં પણ એવી પરિસ્થિતિ છે. સુરત અને નવસારી કે જ્યાં સૌથી વધુ વરસાદ દીવ, દમણ, દાદરાનગર હવેલી અને તેની સાથે સુરત અને નવસારીમાં પણ એટલો વરસાદ છે. ડાંગ કે જ્યાં કુદરત સોળે કળાએ ખીલી છે, ભરપૂર વરસાદ, ધોધ પણ એટલા છે. વાત કરીએ યલો એલર્ટની, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, ભરૂચ અને તાપી, આ તમામ એ પરિસ્થિતિ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જ્યાં વરસાદ વરસશે પરંતુ એટલો નહીં વરસે કે જેનાથી લોકોને હાલાકી પડે. વાત કરીએ સુરેન્દ્રનગર ને બોટાદની કે જ્યાં લગભગ સારો એવો વરસાદ છે. જૂનાગઢ ને ગીર સોમનાથ કે જ્યાં મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે, લોકોને ખૂબ હાલાકી પડી છે અને હજી પણ યલો એલર્ટ છે. એટલે આ બંને જિલ્લા એવા છે કે જેને ચેતવવા જેવું છે. આ તરફ વાત કરીએ ભરૂચની, ભરૂચમાં પણ એ પ્રકારની સ્થિતિ છે. આ તમામની વચ્ચે વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર. આજમાં